नमस्कार, चार वाग्याना बुलेटिन में आपनु स्वागत छे। आपनी साथे हूं छु चित्रा। वात करिए कोरोना ना समाचारो विषे, तो अमदावाद में हाल जे परिस्थिति छे ते अंतर्गत एलजी हॉस्पिटल नो स्टाफ कोरोना नी झपेट में आव्यो छे। आपने जणावी दईए के 24 कलाक में 6 डॉक्टर्स, 1 नर्स अने 1 इंटर्न डॉक्टर ने कोरोना पॉजिटिव आव्यो छे। 24 कलाक में एलजी हॉस्पिटल में कोरोना ना 8 केसेस पॉजिटिव नोंधाया छे। अत्यार सुधी एलजी स्टाफ में कुल 23 पॉजिटिव केसेस नोंधाई चुक्या छे। एलजी हॉस्पिटल नो स्टाफ हवे कोरोना नी झपेट में आव्यो छे। छेल्ला 24 कलाक में खूब चिंताजनक रीते 6 डॉक्टर्स, 1 नर्स अने 1 इंटर्न डॉक्टर ने कोरोना पॉजिटिव आव्यो छे। 24 कलाक में एलजी हॉस्पिटल में कोरोना ना 8 केसेस नोंधाया छे। आज मुद्दे वधु जानकारी आपी रह्या छे टीवी 9 ना संवाददाता जिग्नेश पटेल। जिग्नेश, एलजी हॉस्पिटल में जे तबीबो, जे पेरामेडिकल स्टाफ मदद करी रह्यो छे ने जे सारवार में 24 कलाक रहे छे, तेओ ज हवे कोरोना नी झपेट में आवी गया छे। खूब कही शकाय के गंभीर स्थिति छे अही हॉस्पिटल स्टाफ माटे पण। चित्रा, स्वाभाविक बात छे के ज्यारे कोरोना सामे जे जंग लड़वामां आवती होय तेना सिपाहीओ એટલે કે કોરોના વોરિયર્સ તરીકે કામ કરતા તબીબો જ આ બાબતમાં સપડાઈ જતા હોય ત્યારે ખૂબ જ ચિંતાજનક સ્થિતિ બની જતી હોય છે। 6 જેટલા તબીબો અને 1 ઇન્ટર્ન ડોક્ટર અને 1 નર્સ એમ 24 કલાકમાં 8 જે એલજી હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ છે તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેઓ કોરોના વોરિયર્સ છે। મહત્વની બાબત એ છે ચિત્રા કે 23 જેટલા વ્યક્તિઓ એલજી હોસ્પિટલમાં તબીબ, નર્સિંગ સ્ટાફ અને અન્ય એમ કરીને 23 જેટલા વ્યક્તિઓ પોઝિટિવ આવી ચૂક્યા છે, ત્યારે એલજી હોસ્પિટલ હવે કોરોનાનું હબ બની ગયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સાથે જ એલજી હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે, હોબાળો કરવામાં આવ્યો છે કે કોઈ પણ ભોગે અન્ય સ્ટાફનો પણ રિપોર્ટ કરવો જોઈએ, પરંતુ આ બાબતને હજુ સુધી યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી। અન્ય જે સ્ટાફ છે તેમના સેમ્પલ લેવામાં આવ્યા નથી અને માત્ર ને માત્ર તેમને કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી રહી છે, જે બાબતને લઈને સ્ટાફમાં પણ નારાજગી જોવા મળી રહી છે। તમામ સ્ટાફ, એલજી હોસ્પિટલના સ્ટાફના લોકો વિડીયો પણ વાયરલ કરી રહ્યા છે કે આખરે તેમની સેફટીનું કોઈ પણ ધ્યાન ઓથોરિટીને નથી અને એટલા માટે જ આવનાર તમામ દર્દીઓ પણ તેમની પાસેથી સીધા સંક્રમણ થઈ શકે તે પ્રકારની એક ભીતિ સેવાઈ રહી છે। સીધી વાત છે ચિત્રા કે જ્યારે એલજી હોસ્પિટલમાં 23 જેટલા સ્ટાફના વ્યક્તિઓ પોઝિટિવ આવી ચૂક્યા હોય તો સમગ્ર હોસ્પિટલ સેનેટાઈઝ કરવી જોઈએ, સમગ્ર હોસ્પિટલના સ્ટાફનો રિપોર્ટ થવો જોઈએ, પરંતુ આમાંની કોઈ પણ બાબત સુરક્ષાનો અભાવ ચોક્કસથી છે તમામે તમામ જે સ્ટાફ